ઓકે પ્રકાશનું પરાવર્તન વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આપણે ખ્યાલ છે કે પરાવર્તનને જ કારણે સંપૂર્ણ વિશ્વ આપણે મોટાભાગે જોઈએ છે ઉત્સર્ધનને કારણે પણ જોઈએ છે મોટાભાગે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન પર્સન્ટ આપણે જે પણ વસ્તુઓ અત્યારે જોઈએ છે પ્રકૃતિનો આનંદ લઈએ છીએ એ બધી પ્રકાશના પરાવર્તનને જ આભારી છે તો આવું પ્રકાશનું પરાવર્તન છે એ આપણો સૌપ્રથમ જોઈએ સૌપ્રથમ આપણે સમતલ સપાટી દ્વારા પ્રકાશનું પુરાવર્તન જોઈએ સમતલ સપાટી એટલે કેવી તો કે ઘરે તમારા જે અરીસો છે એક પ્રકારની સમતલ પરાવતક સપાટી છે બરાબર તો એના દ્વારા પ્રકાશનું પુરાવર્તન જોઈએ તો આ એક પ્રકારનો અરીસો છે અરીસો કેવી રીતે બને તો કે એક સિમ્પલ ગ્લાસ હોય એમાં આવી રીતે ચાંદીનું તમે આવરણ કરી અને આરામથી અરીસો બનાવી શકો ચાંદી શા માટે વપરાય કેમ કે ચાંદી છે એ સંપૂર્ણ પરાવર્તક સપાટી છે સંપૂર્ણ તો નહીં પણ નાઇન્ટી એઈટ પર્સન્ટ પ્રકાશનું પરાવર્તન કરે છે માટે ચાંદીનો આપણે યુઝ કરીએ તો આ છે આપાત કિરણ બરાબર આવી રીતે માનો કે આ સપાટી ઉપર પ્રકાશ આપાત થાય છે એટલે આનંદ કે શું આપાય કિરણ બરાબર હવે આપાત કોણ એટલે શું તો આ એક સપાટીએ દોરે લંબ છે જે સપાટી સાથે નેવુંનો ખૂણો બનાવે એટલે આપણે એને લંબ કહીએ બરાબર તો લમ સાથે જે ખૂણો બનાવે વિદ્યાર્થી મિત્રો એને આપણે આપાત કોણ કહેશું ઇંગ્લિશમાં એને ઇન્સિડન્ટ એંગલ કહેવાય એટલે માટે એનો સિમ્બોલ આપણે આય રાખીએ બરાબર આ રીતે વિદ્યાર્થી મિત્રો એનું પરાવર્તન થાય છે બરાબર એટલે આને આપણે કહેશું પરાવર્તિત કિરણ બરાબર અને પરાવર્તિત કિરણ લંબ સાથે જે ખૂણો બનાવે એને પરાવર્તન કોણ કહેવાય જેને ઇંગ્લિશમાં આપણે રિફ્લેક્ટેડ એંગલ કહીએ માટે એનો સિમ્બલ આપણે આર યુઝ કરીએ તો આ રીતે કોઈ કિરણ આપાત થાય એટલે આપાત કિરણ કહીએ અને આપાત કોણ કહેવાય આ પરાવર્તિત કિરણ અને આ પરાવર્તન કોણ અને આ સપાટીએ દોરેલ લંબ તો હવે આ પરાવર્તનના આપણે નિયમ જોઈએ જે નિયમોની સાબિતી આપણે જોવા નથી પણ નિયમો આપણે જોવાના છે બરાબર તો પહેલો નિયમ શું છે પહેલો નિયમ શું તો કે વિદ્યાર્થી મિત્રો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોય છે બરાબર દાખલા કે આ પિસ્તાલીસનો હોય તો આપણ ખૂણો કેલાને થાય પિસ્તાલીસનો બરાબર આ ખૂણો ત્રીસનો હોય તો આપણ ખૂણો કેટલો થાય ત્રીસનો એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવો હોય સમાન તો આ તમારો પહેલો નિયમ છે બીજો નિયમ કે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે વિદ્યાર્થી મિત્રો બીજો નિયમ છે કે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરેલ લંબ આ ત્રણેય કેવું હોય છે એક જ સપાટીમાં તો આ ત્રણેય છે આવી રીતે વિદ્યાર્થી મિત્રો એક જ લાઇનમાં હોય છે તો આંગળીઓ દેખાય છે ત્રણ એ આપાત કિરણ પરાવર્તિત કિરણ આ સપાટીએ લંબ ત્રણેય એક જ લાઇનમાં હોય છે બરાબર આ બોર્ડ એક સમતલ છે વિદ્યાર્થી મિત્રો એટલે આવી રીતે આપાત થાય તો આ આ સમતલમાં રહીને જ પરાવર્તન થાય બરાબર અહીંથી પણ આમ પિસ્તાલીનો ખૂણો બને પણ આમ પરાવર્તન થશે નહીં આ ત્રણેય એક જ લાઇનમાં હોય એટલે કે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને સપાટીએ દોરલ લંબ ત્રણેય હંમેશા કેવો હોય એક જ સમતલમાં તો આ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો પરાવર્તન અને પરાવર્તનના નિયમો બરાબર આ ઉપરાંત અનિયમિત સપાટી દ્વારા પણ પ્રકાશનું પરાવર્તન આપણે જે વ્યવહારમાં થાય છે એ પ્રકારની અનિયમિત સપાટી દ્વારા પરાવર્તન થાય આપણે જે જોયું એ નિયમો કોના માટે છે તો કે સમતલ સપાટી માટે કોના માટે સમતલ સપાટી માટે આપણે આ પરાવર્તનના નિયમો જોયા છે બરાબર તો હવે ગોળીય સપાટીની વાત કરીએ બરાબર અનિયમિત સપાટી નહીં ખરબચરી સપાટી નહીં પણ ગોળીય સપાટીમાં જોઈએ આપણે બરાબર જે સપાટા જ માનવાની છે પણ ગોળીએ છે બરાબર તો ગોળીય સપાટી દ્વારા પ્રકાશનું પરાવર્તન જોઈએ આપણે બરાબર તો વિદ્યાર્થી મિત્રો ગોળીય સપાટી દ્વારા તો કેટલી ગોળીય સપાટી પોસિબલ છે એ પહેલાં જોઈએ આપણે માનો કે આ એક પ્રકારનો કાચનો પોલો ગોળો છે બરાબર કેવો ગોળો તો કે પોલો ગોળો અહીંથી એને આપણે કટ કરી દઈએ બરાબર તો આ જે વધે ભાગ એ આવો તમને ભાગ વધશે બરાબર ચમચી જેવો આકાર ચમચી જોઈશે એવો આકાર તમને મળશે બરાબર તો એ આ ભાગ આપણે લીધો અલગથી બરાબર હવે આ ભાગ છે એના આ બાજુ તમે ચાંદીનું આવરણ કરી દો બરાબર તો અંદરની સપાટી કેવા તરીકે વર્તે તો કે પરાવર્તક તરીકે વધશે બરાબર માટે આપણે આને અંતર ગોળ અરીસો કહેશું બરાબર કેમ કે અંદરની સપાટી કેવી છે પરાવર્તક બરાબર હવે એ ભાગ છે સેમ આપણે એવો ભાગ લઈએ અને આપણે અંદરથી એને પોલિશ કરી દઈએ ચાંદીનું આવરણ અંદરથી લગાડી દઈએ તો બહારની સપાટી કેવી થાય તો કે પરાવર્તક તો આ અરીસાને આપણે શું કહેશું બહિગોરિસો તો આવી રીતે બે પ્રકારની ગુળીય સપાટી પોસિબલ છે વિદ્યાર્થી મિત્રો અંતરગોર રીસો અને બહિગોર રીસો આના દ્વારા આપણે પ્રકાશનું પરાવર્તન જોવાનું છે તો એ પહેલાં આપણે પહેલાં તો એની સંજ્ઞા પદ્ધતિ જોવી પડશે વિદ્યાર્થી મિત્રો અને એના થોડાક જે પેરામીટર છે એ પેરામીટર આપણે પહેલાં ભણવા પહેલાં આપણે પેરામીટર જોઈ લઈએ કે કયા કયા પ્રકારના એના પેરામીટર હોય છે દાખલા કે એનું ધ્રુવ છે દર્પણમુખ છે વક્રતા કેન્દ્ર આ બધા પેરામીટર પહેલાં ભણીએ આપણે ત્યારબાદ સંજ્ઞા પદ્ધતિ પછી આપણે પ્રકાશનું પરાવર્તન એનું જોવાનું છે તો પહેલાં ગોળીય સપાટી છે તો વિદ્યાર્થી મિત્રો ગોળીય સપાટી કેટલી કઈ કઈ હોઈ શકે તો કે અંતર્ગો રીસો અને બહી ગૌરીસો બરાબર તો અંતર્ગો રીસો આપણે એક લઈ અને એના તમામ પેરામીટર આપણે જોઈએ બરાબર તો એ પેરામીટર વિશે આપણે શરૂઆત કરીએ આ તમે નોટડાઉન કરી લો વિદ્યાર્થી મિત્રો ઓકે તો એક અંતરગોળ અરીસો લઈ લઈએ આપણે બહારથી એને પોલીસ કરી દો એટલે આ થઈ ગયો તમારો અંતરગોળ થોડુંક વ્યવસ્થિત દોરીએ તમને મજા આવે ઓકે તો એમ એન આ સપાટીના આપણે એમ કહી દઈએ બરાબર તો એમએન છે વિદ્યાર્થી મિત્રો અરીસાનું દર્પણમુખ છે બરાબર જે સપાટી છે આ ટોટલ એને આપણે એમ એનને શું કહેશું તો કે અરીસાનું દર્પણમુખ પહેલું કે બીજું એમ એનનું મધ્ય બિંદુ જેને બરાબર જે પી છે આને બરાબર પીને આપણે શું કહેશું ધ્રુવ કહેશું બરાબર તો આ અરીસાને આપણે અરીસાનું શું કહેવાય ધ્રુવ તો કે દર્પણમુખના મધ્યબિંદુનું શું કહેવાય અરીસાનું ધ્રુવ આ તમામ પેરામીટર છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ આપણે ધ્યાનમાં લેવાના છે તો જ તમને આગળ ખ્યાલ આવશે બરાબર નકર તમને ખ્યાલ આવશે નહીં ઓકે હવે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અરીસો આ જે ગોળાના કેન્દ્ર ગોળામાંથી બનાવેલો હોય એનું એક કેન્દ્ર હશે આ જે એક ત્રિજ્યા છે એનું કેન્દ્ર એ ગોળાનું કેન્દ્ર જ થાય બરાબર સપોઝ કે એને આપણે સી કહી દઈએ કેન્દ્ર છે એટલે તો ત્રીજું આ સી છે એ આપણું શું છે તો કે વક્રતા કેન્દ્ર ગોળાનું જે કેન્દ્ર હોય એ અરીસાનું શું બની જાય વક્રતા કેન્દ્ર બરાબર હવે સીથી પી સુધીનું અંતર આ સી થી જે પી સુધીનું અંતર છે એ ત્રિજ્યા જ છે ને ગોળાની જેને અરીસાની શું કહેશું આપણે વક્રતા ત્રિજ્યા બરાબર એટલે ચોથું આપણે લખીએ સી બરાબર આપણે શું કહેશું આર એને શું કહેવાય અરીસાની વક્રતા ત્રીજિયા બરાબર હવે વિદ્યાર્થી મિત્રો આ સી અને પીમાંથી એક લાઇન આપણે કાલ્પનિક લાઇન પાસ કરી શકીએ આ આપણે કાલ્પનિક લાઇન પાસ કરીએ જે કોઈ વાસ્તવિક નથી પણ કાલ્પનિક બરાબર તો આ જે છે એને આપણે મુખ્ય સોરી મુખ્ય અક્ષ કે શું સીપી જે રેખા જેને શું કહેવાય અરીસાની મુખ્ય અક્ષ બરાબર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું જોઈએ આપણે હવે હું અરીસામાંથી સોરી અરીસાને મુખ્ય અક્ષને સમાંતર એક કિરણ પાસ કરું તો આ થઈ ગયું મુક્ષની અક્ષને સમાંતર જુઓ આ મુખ્ય અક્ષને કેવું છે સમાંતર એ પરાવર્તન પામશે કેવી રીતે પરાવર્તન પામે જો વિદ્યાર્થી મિત્રો હંમેશા આપણે લંબ દોરવું હોય આપાતકોણ જોતો હોય તો લંબ દોરવો પડે અને લંબ હંમેશા ક્યાંથી પાસ થાય તો કે એના કેન્દ્રમાંથી કોઈ પણ સપાટીમાંથી લંબ દોરો તો ત્રીજા વર્તી સપી ખબર છે આપણે લંબ જ હોય એટલે હંમેશા કેન્દ્રમાંથી પાસ થાય એટલે તમારો આ આપાત કોણ બને કેમ કે આ કિરણ છે આ પરાવર્તિત કિરણ છે એટલે આપાતકોણ ઠીટા હોય તો પરાવર્તન કોણ પણ ઠીટા એ રીતે જ આમાંથી પાસ થાય તો એ જે બિંદુમાંથી પાસ થાય કોઈ પણ સમાંતર કિરણ વિદ્યાર્થી મિત્રો લઈ લો તો હંમેશા કોમન પોઈન્ટ કેમ કે એ રીતે લંબ બધામાંથી ઠીટા બને આપણ ઠીટા પડે તો એ કોમન પોઈન્ટમાંથી પાસ થશે મુખ્ય અક્ષને સમાંતરકીરણ કોઈ પણ લઈ લો તમે હંમેશા સિંગલ બિંદુમાંથી પાસ થાય બરાબર એ સિંગલ પોઈન્ટ જે છે એને આપણે કહેશું અરીસાનું મુખ્ય કેન્દ્ર બરાબર તો આ છઠ્ઠું છે જે એફ એને અરીસાનું શું કહેવાય મુખ્ય કેન્દ્ર એની વ્યાખ્યા તમે હું આપી શકો તો કે મુખ્ય અક્ષને કિરણ જે કોમન પોઈન્ટમાંથી પાસ થાય એ કોમન પોઈન્ટને અથવા તો જે સામાન્ય જે બિંદુ છે એ બિંદુનું હું કશું આપણે તો કે મુખ્ય કેન્દ્ર હવે મુખ્ય કેન્દ્રથી આ ધ્રુવ વચ્ચેનું અંતર જેને આપણે કેન્દ્ર લંબાઈ બોલશું અરીસાની એટલે સાતમું લખીએ આપણે જે એફ છે તમારું એને આપણે સ્મોલ એફ દર્શાવશું વિદ્યાર્થી મિત્રો જેને અરીસાની શું કહેવાય તો કે કેન્દ્ર લંબાઈ બરાબર ઓકે પછી આ આગળ જોઈએ આપણે હવે વિદ્યાર્થી મિત્રો જે પણ અરીસાની જે નજીકના કિરણો હોય આ જે સમાંતર હોય સમાંતર ના પણ હોય આ બધા જે કિરણો છે એને આપણે પેરેક્સીયલ રે બોલશું આપણે બરાબર પેરેક્સિયલ રે એટલે એટલે કિરણો બરાબર સમાંતર હોય ના પણ હોય પણ જે મુખ્ય અક્ષની નજીકના કિરણો છે આ બધા આને પણ લઈ શકો તમે આ જે એને ન લઈ શકો બરાબર કેમ કે દૂરનું કિરણ થઈ ગયું તો નજીકના જે કિરણો છે એને પેરેક્સિયલ રે બોલાય બરાબર આ ઉપરાંત અહીંથી એક સમતલ પાસ થાય મુખ્ય કેન્દ્રમાંથી આવી રીતે આ પ્રકારનું સમતલ બરાબર જેને આપણે ફોકલ પોઈન્ટવાળે બોલ સોરી ફોકલ પ્લેનવાળે બોલીએ છીએ પ્લેન એટલે સપાટી બરાબર ફોકલ એટલે મુખ્ય કેન્દ્ર બરાબર એટલે એને બોલાય ફોકલ પ્લેન બરાબર તો આ એક જે સમતલ છે એ સમતલના આપણે હું બોલશું ફોકલ પ્લેન બરાબર તો આ રીતે ટૂંકમાં સાત પેરામીટર મુખ્ય બને છે આ સાતે સાત પેરામીટરને આપણે કરીએ અને એના વિશે થોડુંક મસાજ કરીએ એના ઉપર અને ટૂંકમાં યાદ રાખીએ તો જ આગળના લેક્ચરો આપણે કમ્પ્લીટલી સમજાશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આગળના પેરામીટર બધા જોયા એ અંતરગોળ માટે જોયા એ સેમ પેરામીટર આપણે બહિગોળ માટે પણ એના એ જ લઈ શકીએ બરાબર હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે ગોળીય સપાટી દ્વારા પ્રકાશનું પરાવર્તન એ જોઈએ બરાબર તો એના માટે વસ્તુ આપણે ક્યાં મૂકીએ તો એનું પ્રતિબિંબ ક્યાં મળે દસમા ધોરણમાં ભણી ગયા આપણે તે સી ઉપર મૂકીએ તો સી ઉપર મળે સી અને એફની વચ્ચે મૂકો તો સીથી દૂર મળે સીથી દૂર મૂકો તો સી અને એફની વચ્ચે મળે બરાબર અનાન અંતરના કિરણો એફ આગળ ભેગા થાય એફ આગળ મૂકો તો અનાન અંતર આ બધા તમામ કિસ્સાઓ દસમાં ભણી ગયા સેમ પાસે આપણે આમાં રિપીટ કરવાના છે બરાબર તો એ એના પહેલાં આપણે થોડા કિસ્સાઓ જોઈ લઈએ જેથી કરીને એ બધા કિસ્સાઓ છે કિસ્સાઓમાં પહેલાં કિસ્સા જોવા પડશે બરાબર તો એ બધા કિસ્સાઓ જોઈએ આપણે કે ક્યાં તમે વસ્તુ મૂકેલી હોય તો એનું પ્રતિબિંબ ક્યાં મળે ઓકે પહેલો કિસ્સો તો આપણે આગળમાં ભણી જ ગયા આ આપણો થઈ ગયો અંતર્ગોરીસો આ એનું ધ્રુવ થઈ ગયું બરાબર આ એનું વક્રતા કેન્દ્ર સી છે આ મુખ્ય અક્ષ ખબર છે આપણે કે મુખ્ય અક્ષને કિરણ જે છે એ ક્યાંથી પાસ થાય હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પહેલો કિસ્સો બરાબર આ બધા કિસ્સાઓ જોઈએ આપણે બરાબર જેથી કરીને ક્યાં વસ્તુ મૂકીએ તો ક્યાં પ્રતિબિંબ મળે તાત્કાલિક આપણે સ્પીડ આવે બરાબર તો આપણે ખ્યાલ જ છે કે મુખ્ય અક્ષર સમાન હંમેશા ક્યાંથી પાસ થાય એપમાંથી નોટ કરજો પછી બીજો કિસ્સો જોઈએ આપણે માનો કે આ અંતરીસો છે આ એનું વક્રતા કેન્દ્ર છે બરાબર સી ઉપર દાખલા કે કોઈ આ બિંદુવત વસ્તુ છે માનો આ પોતે બરાબર તો આ એનું થઈ ગયું આપાત આપાતકિરણ વિદ્યાર્થી મિત્રો કોણ કેટલો બનશે તો કે ઝીરો કારણ કે આ પોતે લંબ છે કેમ કે લંબ હંમેશા ક્યાંથી પાસ થાય સીમાંથી તો આપાત કોણ ઝીરો પરાવર્તન કોણ કેટલો થાય ઝીરો પાવર્તનના નિયમો જોયા જ છે બરાબર તો સીમાંથી કોઈ પણ કિરણ નીકળે હંમેશા સીમાં જ રિટર્ન થાય બરાબર જો આ પણ એક લંબ જ છે જોઉં ભાઈ કેમ કે કેમાંથી પાસ થાય સીમાંથી તો આપાત કિરણ આ આપાત કોણ ઝીરો પરાવર્તન કોણ પણ ઝીરો એટલે સીમાંથી કોઈ પણ કિરણ લઈ લ્યો એ ભટકાઈને હંમેશા કેવું આવશે પાછો આવશે બરાબર તો આ એક કિસ્સો આપણે નોટ કરીએ બરાબર અને બધા લંબ આપણે ખબર છે કે સીમાંથી જ પાસ થાય ધ્યાન રાખજો તો આ બધા લંબ જ છે બરાબર તો આપાતકોણ ઝીરો અને પરાવર્તન કોણ બધામાં કેવું બને ઝીરો તો આ કિસ્સો આપણે જોઈએ બીજો હવે ત્રીજો કિસ્સો જોઈએ આ પણ આપણે કામ આવશે માનો કે આ કોઈ વસ્તુ છે આ એનું સી કહી દઈએ માનો કે આ કોઈ વસ્તુ છે એ બી બરાબર આ પેન લઈ લ્યો આવી રીતે બરાબર આ બીજું જ લીધી માનો કે આ કોઈ વસ્તુ છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સપોઝ કેન ટકરાવીએ આપાત કિરણ હવે આપાત કોણ દોરવું હોય તો તો કે આ લંબ જ છે તો આ શું થાય તમારો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ બનશે બરાબર તો આ રીતના ત્રણ કિસ્સાઓ છે ભાગે આપણે યુઝ થાય તો હજી ઉપરાંત આ ચોથો કિસ્સો તમે લખી નાખજો જોકે એનો ઉપયોગ આપણે ખાસ કરવા નથી તમને પણ ખ્યાલ આવે અમુક જગ્યાએ અમુક બુકમાં એ આકૃતિ હોય તો ખ્યાલ આવે તમને માનો કે આ કોઈ વસ્તુ છે આ એનું વક્રતા કેન્દ્ર છે આ એનું મુખ્ય કેન્દ્ર એફ છે સપોઝ કે એફમાંથી હું કેન્દ્ર પાસ કરું વિદ્યાર્થી મિત્રો તો એ કેવું થઈ જાય મુખ્ય અક્ષને સમાંતર આના રિવર્સ બરાબર મુખ્ય અક્ષને સમાંતરકિરણ એફમાંથી પાસ થાય એપમાંથી પાસ થતું કિરણ મુખ્ય અક્ષને કેવું થઈ જાય સમાંતર બરાબર બરાબર આપાતકો પાવર્તન સેમ હોય એમ જ આમાં કોઈ રોકેટ સાયન્સ આવતું નથી બરાબર કે કેમ થયું બરાબર સિમ્પલ નિયમો છે આપણે જોઈએ બરાબર એ રીતે તો આ બધા કિસ્સાઓ નોટ કરી લ્યો પછી ક્યાં વસ્તુ મૂકીએ અને પ્રતિબિંબ મળે એ આપણે જોઈએ બરાબર ઓકે નેક્સ્ટ ઓકે તો હવે ગુળીયે સપાટી દ્વારા પ્રકાશનું પરાવર્તન જોઈએ આપણે જે તમામ કિસ્સાઓ જોઈએ એનો જ ઉપર આપણે ઉપયોગ કરવાના છે બરાબર તો ધોરણ નંબર દસમાં પણ તમે ભણી ગયા છો તમારે બુકમાં આ આકૃતિ આપેલ નથી એટલે વ્યવસ્થિત રીતે આપણે આકૃતિ નોટ કરવાની છે બરાબર તો અહીંયા કોઠો આપણે દોર્યો છે પણ આ વસ્તુનું સ્થાન છે પછી પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે તો એ વસ્તુનું સ્થાન ક્યાં મૂકીએ તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે અને પ્રતિબિંબનો પ્રકાર એટલે કે એનો નેચર બરાબર કેવો છે એ આપણે જોવાના બરાબર તો અલગ અલગ જગ્યાએ આપણે વસ્તુ મૂકવાનું સ્ટાર્ટ કરીએ તો પહેલાં હું વસ્તુ છે માનો કે આ પેન જ છે આવી રીતે તમે મીણબત્તી પણ લઈ શકો પ્રયોગશાળામાં અથવા કોઈ પ્રકારથી એવું ઉદ્ગમ પણ લઈ શકો આના પ્રેક્ટિકલ હોય છે જે એકદમ રસપ્રદ હોય છે વિદ્યાર્થીઓને કરવાની પણ બહુ મજા આવતી હોય છે પ્રેક્ટિકલોએ તો આ માનો કે આ કોઈ વસ્તુ છે એ બી બરાબર એનું આપણે પહેલાં પ્રતિબિંબ મેળવવું છે તો વિદ્યાર્થી મિત્રો એનું જે આ પ્રતિબિંબ મેળવવા માટે એમાંથી કેટલા કિરણ લેવા પડશે આપણે બે કિરણ લેવા પડશે બરાબર અને બીનું પ્રતિબિંબ મેળવવા માટે બીમાંથી એક જ કિરણ લેવું પડશે ટોટલ ત્રણ કિરણો આપણે લેવા પડશે તો એનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ આપણે જાણીતા જે કિરણો છે એ લેવાના છે તો એમાંથી પહેલું જે કિરણ છે એ આપણે ખબર છે મુખ્ય અક્ષને સમાંતર લઈ લો તો આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ લઈ લઉં બરાબર તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો મુખ્ય અક્ષને સમાંતર કિરણ ક્યાંથી પાસ થાય મેં તો કે મુખ્ય કેન્દ્રમાંથી બરાબર હવે બીજું કિરણ જે છે એ આપણે ડાયરેક્ટ ધ્રુવ ઉપર અથડાવીએ તો બીજું કિરણ હું ધ્રુવ ઉપર ડાયરેક્ટ અથડાવીશ સ્કેલનો ઉપયોગ કરી શકીએ આપણે સ્કેલ મારી પાસે છે ટાઈમ કન્ઝ્યુમ થશે પણ તમને મજા આવશે બરાબર આ થઈ ગયો તમારો આપાત કોણ એટલો જ પરાવર્તન કોણ હોય છે બરાબર રેન્ડમલી આપણે પરાવર્તન કોણ એટલો લઈ અને ડ્રો કરી દઈએ વિદ્યાર્થી મિત્રો ઘરે તમે આ પરફેક્ટ આકૃત દોરી શકો તમારે સ્કેલ જોશે પછી કોણ માપક જોશે અને રાઉન્ડર બરાબર વક્ર બનાવવા માટે આ ત્રણ વસ્તુ લઈ અને પરફેક્ટ આકૃતિ દોરી શકશો ફિઝિક્સ વ્યવસ્થિત રીતે કામ કરશે ઓકે આ થઈ ગયું તમારું પરાવર્તિત કિરણ કિરણ આ કિરણ આ પણ કેટલો થાય ઠીટા એ પ્રમાણે તો અહીંયા ભેગું થાય અહીંયા તમારું મળશે એડેસ બરાબર હવે બીડેસ મેળવવું હોય તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો બીમાંથી કિરણ પાસ કરો આ પોતે લમ છે ભટકાયને ક્યાં આવશે સામું એટલે આ તમારું થઈ ગયું બીડેસ સોરી અહીંયા થઈ ગયું તમારું બીડેસ તો આ થઈ ગયું તમારું પ્રતિબિંબ ઓકે આ એ બી તમારી વસ્તુ છે એડેસ બીડેસ છે એ તમારું પ્રતિબિંબ છે ઓકે અને વિદ્યાર્થી મિત્રો આપણે આટલું જે અંતર છે એને વસ્તુ અંતર બોલી શકીએ આ છે પ્રતિબિંબ અંતર પણ આપણે બોલી શકીએ તો આપણે વસ્તુ ક્યાં મૂકી સીથી દૂર મૂકી પ્રતિબિંબ આપણે ક્યાં મળ્યું તો જો વિદ્યાર્થી મિત્રો પ્રતિબિંબ ક્યાં મળ્યું જો સી અને એફની વચ્ચે મળ્યું વસ્તુ તમારી સી થી ક્યાં છે દૂર પ્રતિબિંબ ક્યાં મળ્યું સી અને એફની વચ્ચે તો પ્રતિબિંબનું ક્યાં છે સ્થાન તો કે સી અને એફની વચ્ચે હવે પ્રકાર જો તો વિદ્યાર્થી મિત્રો આ તમને આ ચત્થું છે આ એનું પ્રતિબિંબ છે એ કેવું છે આવી રીતે ઉલટું બરાબર તો પહેલાં તો ઉલટું છે આ વસ્તુ કરતાં જુઓ કેવું દેખાય છે નાનું બરાબર અને એ કેવું પ્રતિબિંબ છે આભાસી છે તો કે વાસ્તવિક તો કે આ પ્રતિબિંબ છે એ કેવું છે વાસ્તવિક આભાસી અને વાસ્તવિકનો ફરક શું એ પછી જોઈએ આપણે બરાબર તો પ્રતિબિંબનો પ્રકાર તો પ્રતિબિંબ જે છે આપણું અ ઉલટું છે બીજું વસ્તુ કરતાં નાનું છે અને એક એવું પ્રતિબિંબ છે તો કે વાસ્તવિક વાસ્તવિક એટલે શું વિદ્યાર્થી મિત્રો આ પ્રતિબિંબ છે એ તમને અરીસામાં નહીં દેખાય એના માટે તમને દાખલે કે સફેદ તમે પેજ લઈ અથવા તો સફેદ કોઈ કપડું લઈ અને આ પ્રતિબિંબ તમે ઝીલી શકો બરાબર તો જે પડદા ઉપર ઝીલાય એ પ્રતિબિંબને કેવું પ્રતિબિંબ કહેવાય તો કે વાસ્તવિક અને જે અરીસામાં દેખાય એ પ્રતિબિંબ કેવું હોય છે આભાસિત આપણે જે પણ આપણો ચહેરો અરીસામાં જોઈએ છે સવારે ઉઠીને એ જે પ્રતિબિંબ આપણું છે આભાસી છે બરાબર એને પડદા ઉપર ઝીલી નથી શકાતું એ અરીસામાં જ દેખાય તો જે અરીસામાં જે પ્રતિબિંબ દેખાય એ આભાસી હોય છે બરાબર અને જેને ઝીલવું પડે એ પ્રતિબિંબ વાસ્તવિક તો આ પ્રતિબિંબ છે એ વાસ્તવિક હોય છે બરાબર તો અલગ અલગ જગ્યાએ ફટાફટ આપણે વસ્તુ મૂકીએ અને એના પ્રતિબિંબના સ્થાન મેળવીએ બરાબર ઓકે હવે આગળ આપણે ફટાફટ દોરશું હવે તમે સી ઉપર વસ્તુ મૂકી દઈએ આપણે માનો કે આ સી અને મધ્ય બિંદુ એફ હોય છે શા માટે એનો સંબંધ આપણે જોશું આગળ વસ્તુ જો તમે સી ઉપર મૂકો એક કિરણ ક્યાંથી પાસ થશે તો કે એફમાંથી બરાબર એનું જે પ્રતિબિંબ છે આ તમારો આપાતકિરણ આ પરાવર્તિત કિરણ આ એડ અને આ મળશે તમારું એડ્રેસ બરાબર એમાંથી એનું પ્રતિબિંબ મેળવવું હોય તો એમાંથી બે કિરણો એક મુખ્ય નક્ષ સમાંતરી લો એફમાંથી નીકળે અને એક અહીંયા ભટકાવો ઠીટા આ પણ ઠીટા અહીંયા મળશે બરાબર અને આ બીમાંથી કિરણો ફટકાવીને સામ આવશે એટલે આ તમારું થઈ ગયું બીડેસ તો આવી રીતે સી ઉપર વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ પર ક્યાં મળશે સી ઉપર તો વસ્તુ ક્યાં છે સી પર પ્રતિબિંબ ક્યાં છે સી પર કેવું છે તો કે ઉલટું દેખાય છે આપણે તો કે યસ વસ્તુ જેવડું જ છે જો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુની ઊંચાઈ બે સેન્ટીમીટર હશે તો પ્રતિબિંબની ઊંચાઈ પણ કેટલી દેખાશે બે સેન્ટીમીટર જ દેખા બરાબર તો ઉલટું છે વસ્તુ જેવડું જ છે અને વસ્તુ જેવડું જ છે બરાબર અને કેવું છે તો કે વાસ્તવિક છે કે તો કે આભાસી તો કે વાસ્તવિક કે એને પણ આપણે પડદા ઉપર ઝી લઈ શકીએ બરાબર હવે આપણે સી અને એફની વચ્ચે મૂકશું બરાબર તો ક્યાં મળે એ જોઈએ આપણે આ તમામ કિસ્સા આપણે વિદ્યાર્થી મિત્રો નોટ કરવાના છે ઓકે તો આ થઈ ગયો આપણું સી એનું મધ્ય બિંદુ એફ બરાબર વસ્તુ આપણે સી અને એફની વચ્ચે મૂકીએ એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર લઈએ જે એફમાંથી પાસ થાય હું રેન્ડમલી આકૃત દોરું છું વિદ્યાર્થી મિત્રો તમે પરફેક્ટ સ્કેલથી દોરી શકો બીજું કિરણ આપણે ધ્રુવ પર અથડાવશું તો આ થઈ ગયું તમારું એડ્રેસ બરાબર આ બી આ કિરણ ભટકાઈને સામુ આવશે એટલે એનો રૂપે અહીંયા મળશે તમને બી ડ્રેસ આ થઈ ગઈ તમારી પ્રતિબિંબ બરાબર આ એરા આપણે બધા દોરવાના થાય ઓકે તો વસ્તુ આપણે ક્યાં મૂકી સીએનએફની વચ્ચે પ્રતિબિંબ ક્યાં મળ્યું થી દૂર બરાબર અને જો મોટું દેખાય છે આના કરતાં તો આપણે વસ્તુ તમામ વસ્તુ લખીએ આપણે વસ્તુ આપણે ક્યાં મૂકી સી અને એફની વચ્ચે પ્રતિબિંબ ક્યાં મળ્યું તો કે સીથી દૂર મળ્યું આપણે અને કેવું પ્રતિબિંબ છે તો કે ઉલટું છે પેલાં તો બીજું વસ્તુ કરતાં મોટું છે જુઓ તમે તો વસ્તુ કરતાં કેવું લખશો આપણે મોટું અને એ કેવું છે તો કે વાસ્તવિક પડ પડદા ઉપર એને જીલી લઈ શકાય એ અરીસામાં નહીં દેખાય બરાબર તો આ રીતે સી અને એફની વચ્ચે મૂકીએ આપણે તો તમને સીથી દૂર મળશે હવે આપણે ક્યાં મૂકશું તો કે એફ ઉપર બરાબર તો ક્યાં મળી જોઈએ અને આપણે સ્ક્રીનશોટ પાડ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે આ થઈ ગયું તમારું સી આ થઈ ગયું તમારું એફ આપણે એફ ઉપર મૂકીએ વસ્તુ ઓકે કોઈ વસ્તુ એફ ઉપર છે સમાંતર કિરણ ક્યાંથી પાસ થાય તો કે એફ ઉપરથી આપાત કોણ ઠીઠા પરવર્તન કોણ ઉપર ઠીઠા હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જો આ બંને કિરણો સમાંતર છે બરાબર એટલે ક્યાંય ભેગા થવાના નથી એટલે આનું ક્યાંય પ્રતિબિંબ તમને મળવાનું નથી આનું જે પ્રતિબિંબ મળશે એ અનંત અંતરે મળશે બરાબર અનંત અંતરનું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો સૂર્ય આપણો અનંત અંતર જ છે અને એને આપણે આરામથી જોઈ શકીએ તો આ પ્રતિબિંબ તમે જોઈ શકો બરાબર તો તમે જો વસ્તુ તમે એપ ઉપર મૂકી હોય તો પ્રતિબિંબ ક્યાં મળશે તમારું અનંત અંતરે બરાબર તો વસ્તુ તમારી ક્યાં છે એપ પર પ્રતિબિંબ ક્યાં મળ્યું અનંત અંતરે હવે એ કેવું છે તો કે વસ્તુ કરતાં ખૂબ જ મોટું અને એ વાસ્તવિક પ્રતિબિંબ મળશે વિદ્યાર્થી મિત્રો પડદા ઉપર ઝીલી તો નહીં શકો કે અનંત અંતરે પડદો મૂકો પડશે બરાબર તો આ પ્રતિબિંબ છે એ વાસ્તવિક મળશે જો તો પડદાને તમે દૂર ગોઠવો બરાબર અનંત અંતરે એટલે એવું નહીં કે સૂર્ય સુધી બરાબર આપણાથી પંદર વીસ મિનિટનું અંતર પણ અનંત અંતર હોઈ શકે બરાબર એના પરિમાણની સાપેક્ષમાં તો વસ્તુ જો તમે એફ ઉપર મૂકો તો જે પ્રતિબિંબ મળશે એ અનંત અંતર અનંત અનંતરનો મતલબ એવો નથી લેવાનો કે ભાઈ બહુ દૂર બરાબર વસ્તુ દાખલે કે આપણો અરીસો છે બરાબર એનું આ એફ છે દાખલે કે બે મીટર હોય તો એના માટે ત્રીસ મીટર પણ અનંત અંતર થઈ શકે બરાબર તો એનું જે પ્રતિબિંબ છે ત્રીસ મીટર પડતો મૂકી દો તો આરામથી તમે એને પણ જોઈ શકો બરાબર ખૂબ જ મોટું દેખાશે અને વસ્તુ કરતાં ખૂબ જ મોટું અને વાસ્તવિક હશે બરાબર અને એ ઉલટું હશે જે પણ હશે બરાબર તો આ રીતે અલગ અલગ જગ્યાએ વસ્તુ મૂકી અને પ્રતિબિંબ મળી શકો બરાબર હવે આપણે વસ્તુ છે એ એફ અને પીની વચ્ચે મૂકીએ બરાબર તો એનું પ્રતિબિંબ કેવું મળે એ જોઈએ આપણે તો વસ્તુ જે આપણે એફ અને પીની વચ્ચે મૂકીએ એક કિસ્સો ખાસ વિદ્યાર્થી મિત્રો નોટ કરશું આપણે કારણ કે આ વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ કરતા હોય છે આ મુખ્ય અક્ષ આ વક્રતા કેન્દ્ર આ મુખ્ય કેન્દ્ર એફ આ તમારું ધ્રુવ પી બરાબર આ તમારો અંતર્ગ રીસો બરાબર વસ્તુ આપણે છે ને વિદ્યાર્થી મિત્રો એફ અને પીની વચ્ચે મૂકીએ માનો કે આ એ બી વસ્તુ છે બરાબર હવે એનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરીએ આપણે પેલું આપણે કિરણ ખબર જ છે મુખ્ય અક્ષને સમાંતર જ લઈએ છે ક્યાંથી પાસ થશે તો કે એપમાંથી આ થઈ ગયું તમારું એક કિરણ બરાબર બીજું કિરણ જે છે એ આપણે ધ્રુવ સાથે અથડાવશું આપત કોણ ઠીટા પરાવર્તન કોણ કોણ ઠીટા હવે આ બંને કિરણો છે વિદ્યાર્થી મિત્રો એનું અંતર વધતું જ જશે બરાબર એટલે આ બાજુ ક્યાંય પ્રતિબિંબ મળવાનું છે નહીં અનંત અંતરે પણ એનું પ્રતિબિંબ મળશે નહીં કારણ કે આ બંને ભેગા ક્યાંય પણ નહીં થાય બરાબર તો આ પ્રતિબિંબ આપણે આ બાજુ ક્યાંય દેખાવાનું નથી તો એને પાછળ આપણે લંબાવીએ તો અહીંયા તમને મળશે એડેસ અને આ જે તમારે આગ આને આવી રીતે કરો આ પણ પાછું ભટકાઈ જશે એને પણ પાછળ લંબાવો આ થઈ ગયું તમારું બીડેસ બરાબર તો આ રીતે એનું પ્રતિબિંબ તમને અરીસામાં અરીસાની પાછળ એક અરીસામાં દેખાશે બરાબર વિદ્યાર્થી મિત્રો આનું પ્રતિબિંબ તમને વાસ્તવિક મળશે નહીં આનું પ્રતિબિંબ તમને અરીસામાં જ દેખાશે સપોઝ કે તમે આવા કોઈ અરીસાની વચ્ચે ગયા એફ અને પીની વચ્ચે વહી ગયા તો તમારું પ્રતિબિંબ તમારા કરતાં ખૂબ જ મોટું દેખાશે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો એ બી વસ્તુ છે એડેસ પીડેસ એનું પ્રતિબિંબ છે જે તમને આભાસી પ્રતિબિંબ દેખાશે બરાબર અને વસ્તુ કરતાં કેવું છે ખૂબ જ મોટું છે અને આ પ્રતિબિંબ કેવું દેખાય છે ચત્તું બરાબર તો આભાસી પ્રતિબિંબ હંમેશા અરીસામાં જ દેખાતા હોય બરાબર તો આવી રીતે વસ્તુ જો તમે એફ અને પીની વચ્ચે હોય બરાબર તો તમારું પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ એટલે કે અરીસામાં બરાબર એ પાછળ કંઈ હોતું નથી બરાબર અરીસામાં જ એવો ભાષ થાય છે એટલે આપણે અરીસાની પાછળ લખીએ બરાબર હવેનો પ્રકાર તો કે કેવું છે તો કે એ ચત્તું છે પછી વસ્તુ કરતાં મોટું છે હંમેશા મોટું જ દેખાશે હંમેશા મોટું બરાબર અને કેવું દેખાશે એનો પ્રકાર કેવો છે તો કે આભાસી અને પડદા ઉપર ઝીલવાની જરૂર નથી એ તમને અરિસ્સામાં જ દેખાશે બરાબર તો એ પ્રતિબિંબ કેવું હશે તમારું આભાસી આમ તમામ કિસ્સાઓ વિદ્યાર્થી મિત્રો છે એ તમે આરામથી સમજી શકો બરાબર આ તમે કિસ્સાઓ તમામ નોટ કરો બરાબર કે આના ઉપરથી જ આગ આગળની આકૃતિઓ દોરાતી હોય છે તો આ કિસ્સા ધ્યાનમાં લઈ અને બધા વ્યવસ્થિત દોરવા એ ખૂબ જ જરૂરી છે તમે સ્કેલનો ઉપયોગ કરી અને કિસ્સા ખાસ કરીને બનાવજો ઓકે આગળ આપણે આપણે હવે જે છે પેલો જે સંબંધ છે વક્રતા ત્રિજ્યા અને મુખ્ય કેન્દ્રલંબાઈ વચ્ચેનો સંબંધ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોવાના ઓકે અહીંયા સુધી આપણે રાખીએ